હર્ષુસ કિચનમાં આપ સર્વનું સ્વાગત છે. આજે આપણે બનાવીશું લીલવા તુવેરની કચોરી. તો બનાવવાની શરૂઆત કરીએ. અહીંયા મેં 500 ગ્રામ તુવેર લીધી છે, એટલે કે તુવેરના દાણા છે. એને મિક્સર જારમાં નથી કરવાનું, આપણે કટરમાં અથવા તો ચોપરમાં આ રીતે એને કટ કરી લેવાના છે. એટલે કે મિક્સરમાં કરીએ તો એકદમ એનો વધારે થઈ જાય, એટલે આપણે આ હું આ કટરમાં કરું છું. તમે કટર અથવા તો ચોપરમાં કરી શકો. આ રીતે આપણે એને મેં કટર કરી લીધું છે. હવે વઘાર કરીએ. જ્યારે કટર કરીએ ત્યારે જ તમે એની અંદર આદું અને લીલા મરચાં ઉમેરી શકો છો. મેં અહીંયા અલગથી કરીશ. કડાઈની અંદર અંદાજે 3-4 ચમચી જેટલું તેલ લઈએ. તેલને ગરમ થવા દેશું. તેલ આપણું ગરમ થઈ ગયું છે. થોડું જીરું, હિંગ, અહીંયા મેં 5-6 મરચા અને આદુ લીધા છે. મરચાંનું પ્રમાણ તમે વધતા ઓછા પ્રમાણમાં કરી શકો છો. મરચાં આપણા સતળાઈ ગયા છે, જે તુવેર આપણે કરીને રાખી હતી એ ઉમેરી દઈએ. 1 ચમચી જેટલા તલ, 1 સ્વાદ અનુસાર મીઠું. બધી વસ્તુને આપણે હવે મિક્સ કરી લેશું અને ધીમા તાપે એને આપણે ચડવા દઈશું. માવોને હલાવી લીધો છે. હવે આપણે એક ઢક્કણ ઢાંકી ધીમા તાપે ઉપર થોડું પાણી મૂકી અને ચડતા 10-15 મિનિટ લાગશે. થોડી થોડી વારે આપણે એને હલાવતા રહેશું. અહીંયા આપણો માવો છે એ શેકાઈ ગયો છે. હવે આપણે બાકીના મસાલા કરીએ. 1 ચમચી જેટલી ખાંડ, 1 લીંબુનો રસ, કાજુ અને દ્રાક્ષ, 1 ચમચી ગરમ મસાલો. કચોરીની અંદર સરસ બાઇન્ડિંગ રહે એટલે આપણે 2 ચમચી જેટલું ધાણા જીરું ઉમેરીશું. ઘણા લોકો એવું કહેતા હોય છે કે અમારો માવો છૂટો પડી જાય છે, કે એકદમ સરસ બાઇન્ડિંગ નથી આવતું, તો એના માટે આપણે 1 મેશ કરેલું બટેટું અંદર ઉમેરીએ છીએ અને ધાણા, બધી વસ્તુને મિક્સ કરી. તમે જોઈ શકો છો કે એકદમ સરસ બધો મસાલા મિક્સ થઈ ગયા છે અને એકદમ તીખો ટેસ્ટી આપણો કચોરીનો માવો રેડી છે. આની અંદર તમારે જો લસણ ખાતા હોય અને લસણ ઉમેરવું હોય તો લીલું અથવા તો સૂકું લસણ પણ ઉમેરી શકો. આને હવે આપણે ઠંડુ પડવા દેશું અને પૂરીનો લોટ બાંધી લઈએ. અહીંયા હું 1 વાડકો મેંદો લઉં છું. મેંદાની જગ્યાએ તમે ઘઉંનો લોટ અને મેંદો પણ મિક્સ કરી શકો. એકલા મેંદાની અથવા તો એકલા ઘઉંની પણ કરી શકાય. મીઠું આમાં થોડું તેલનું પ્રમાણ આપણે વધારે રાખીશું અને પરોઠા જેવો લોટ બાંધીશું, એટલે હું અંદાજિત 3 ચમચી જેટલું તેલ ઉમેરું છું. બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ. હવે આપણે એની અંદર થોડું થોડું પાણી ઉમેરતા જઈએ અને પૂરી જેવો લોટ બાંધી લઈએ. આપણો લોટ બાંધીને રેડી છે. અને આપણે 10 મિનિટ માટે ઢાંકણ ઢાંકીને રેસ્ટ આપીશું. ત્યાં સુધીમાં આપણો માવો 10 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે આના લુવા કરી લઈએ અને પૂરી વણીએ. આપણે એક પૂરી વણી લઈએ. હવે આપણે એની અંદર ચમચી વડે માવો મૂકીશું.
આ રીતે હાથની મદદથી એને કચોરીનો શેપ આપી દેશું અને ઉપરનો ભાગ જે વધે એ આપણે કાઢી લેશું. ફરી આ રીતે એને આપણે, તમે જોઈ શકો છો કે એક આ રીતે જ આપણે બધી જ કચોરી પહેલાં રેડી કરી દઈએ. તમે જોઈ શકો છો કે કચોરી આપણી બધી બનીને રેડી છે. હવે તેલ ગરમ થાય એટલે આપણે એને તળી લઈએ. તેલ આપણું ગરમ થઈ ગયું છે, હવે આપણે એને તળી લેશું. મીડિયમ આંચ ઉપર શેકવાની, એટલે કે તળવાની, ફાસ્ટ ગેસ પર નહીં. અને ગુલાબી થાય ત્યાં સુધી આપણે એને તળી લઈએ. તમે જોઈ શકો છો કે એકદમ સરસ ગુલાબી આપણી કચોરી રેડી છે. આને કાઢી લઈએ એક પ્લેટમાં અને બાકીની પણ આ રીતે જ આપણે તળી લેશું. તમે જોઈ શકો છો કે આપણી કચોરી એકદમ ક્રિસ્પી તળીને તૈયાર છે. અહીંયા મેં ખજૂર આંબલીની ચટણી, લસણની ચટણી અને ગ્રીન ચટણી સાથે સર્વ કરી છે. જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો શેર કરવાનું, લાઈક કરવાનું, કોમેન્ટ કરવાનું અને નવા યુઝર માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.